नमस्कार मित्रों, હું છું વિરેન પટેલ. સ્વાગત છે મારી YouTube ચેનલ યોજના ગુજરાતની અંદર. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું આઈઆઈટી ગેટ એક્ઝામ 2022નું ટેસ્ટ માટેનું એક શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી દ્વારા ગેટ એક્ઝામનું 2022નું ટેસ્ટ માટેનું એક શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમની અંદર એક્ઝામમાં નવા 2 સબ્જેક્ટ ઉમેરવામાં આવ્યા છે. જી હા, જે એક્ઝામ અત્યાર સુધી લેવાતી એની અંદર 2 નવા સબ્જેક્ટનો ઉમેરવામાં આવેલા છે, એમના વિશે આપણે ચર્ચા કરીશું. અને સાથે સાથે પરીક્ષા કેટલા સેન્ટર પર લેવાશે એમનો પણ આપણે આજના ટૉપિકની અંદર ચર્ચા કરીશું. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં, જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના 2 આઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને અવારનવાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી. મિત્રો, આપણે વાત કરીએ ગેટ એક્ઝામ 2022માં જે શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે. તો સૌથી પહેલાં એમની અંદર જે 2 નવા સબ્જેક્ટ ઉમેરવામાં આવ્યા છે તેમના વિશે આપણે ચર્ચા કરીશું. પરીક્ષામાં નવા 2 કયા સબ્જેક્ટ સામેલ કરવામાં આવેલા છે? તો ગેટ 2022 એક્ઝામ લેનાર ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટી ખડગપુરે જણાવ્યું કે આ વખતે પરીક્ષામાં નવા 2 પેપર ઉમેરવામાં આવ્યા છે, જેમાં જી અને NM, એટલે કે જી ઓમ્પ્ટિક્સ એન્જિનિયરિંગ અને NM જે નેવલ આર્કિટેક્ચર એન્ડ મરીન એન્જિનિયરિંગ સામેલ કરવામાં આવ્યો છે. આ બંને સબ્જેક્ટ જી અને NM એ ગેટ 2022ની એક્ઝામની અંદર ઉમેરવામાં આવેલા છે સબ્જેક્ટ. બીજી, આ ઉપરાંત ટોટલ પ્રશ્નની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. જી હા, પ્રથમ પરીક્ષામાં કુલ 27 પ્રશ્ન પૂછવામાં આવતા હતા, પરંતુ હવે 2 નવા પેપર આવ્યા પછી પ્રશ્નોની સંખ્યા 29 કરી દેવામાં આવી છે. જી હા મિત્રો, જે લાસ્ટ એક્ઝામમાં 27 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એમાં જે નવા 2 સબ્જેક્ટ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણેથી પ્રશ્નોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એમાં પણ 2 સબ્જેક્ટ 2 પ્રશ્ન વધારી દેવામાં આવ્યા છે, એટલે કે 29 પ્રશ્નો કરી દેવામાં આવેલા છે. બીજી વાત કરીએ મિત્રો, કે જે પરીક્ષામાં કેટલા સેન્ટરો પર લેવામાં આવશે. જી હા મિત્રો, જેમાં પરીક્ષાની સેન્ટરોમાં પણ કે કયા કયા સેન્ટરો લેવામાં આવેલા છે તો એમના વિશે આપણે ચર્ચા કરીશું. તો પરીક્ષાની અંદર આઈઆઈટી ખડગપુર ટૂંક સમયમાં ગેટ 2022 માટે ઓનલાઈન ફોર્મ જાહેર કરી દીધું છે અને 180 મિનિટની આ પરીક્ષા કોમ્પ્યુટર મોડમાં લેવામાં આવશે. જે હા મિત્રો, જે પરીક્ષા ગેટની લેવામાં આવશે એ 180 મિનિટ, એટલે કે 3 કલાકની જે પરીક્ષા કોમ્પ્યુટરાઇઝ લેવામાં આવશે. બીજી વાત કરીએ મિત્રો, કે પરીક્ષા માટે કુલ 195 એક્ઝામ સેન્ટર બનાવવામાં આવેલા છે. જે હા મિત્રો, અલગ અલગ જગ્યાએ 195 એક્ઝામ સેન્ટર પરીક્ષા લેવામાં આવશે. જી હા મિત્રો, બીજું, પરીક્ષામાં સામેલ ઈચ્છુક કેન્ડિડેટ એમની ઓફિશિયલી વેબસાઇટ iitkgp.ac.in પર વિઝિટ કરી શકે છે. જેમ વેબસાઇટ એમની ઓફિશિયલી છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ દર્શાવી દેવામાં આવી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. જે ઈચ્છુક કેન્ડિડેટ એમની ઓફિશિયલી વેબસાઇટ વિઝિટ કરીને આ તમામ માહિતી વિશે જોઈ શકે છે. મિત્રો, આ ઉપરાંત કેન્ડિડેટ ગેટ 2020ની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે gate.iitd.ac.in પર પણ જાણકારી મેળવી શકે છે. જે આ મિત્રો, જે ગેટ 2020ની જે ઓફિશિયલી વેબસાઇટ હતી તો તેમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દર્શાવી દેવામાં આવેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો. અને જે આ 2020ની ગેટ એક્ઝામ જે વેબસાઇટ હતી ત્યાંથી પણ તમને આ એક્ઝામની પૂરેપૂરી માહિતી તમને મળી રહેશે. મિત્રો, આ બંને વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે, ત્યાંથી તમે જોઈ શકશો. મિત્રો, આ રીતના જે એક શિડ્યુલ જે જાહેર કરવામાં આવ્યું છે એ શિડ્યુલની તમામ માહિતી એમની વેબસાઇટ પરથી
તમને મળી જશે. જે બે નવા સબ્જેક્ટ જે ઉમેરવામાં આવ્યા હતા, જી અને એનએમ, એ બે સબ્જેક્ટને સાથે સાથે જે ક્વેશ્ચનમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જે લાસ્ટ એક્ઝામમાં 27 પ્રશ્નો પૂછવામાં આવતા હતા, એની જગ્યાએ હવે પ્રશ્નોની સંખ્યા વધારીને 29 કરી દેવામાં આવી છે. અને એમની સાથે સાથે જે 180 મિનિટની આ કોમ્પ્યુટરાઇઝ આખી પરીક્ષા લેવામાં આવશે, એટલે કે 3 કલાકનો સમય આપવામાં આવશે પરીક્ષા દેવા માટે. અને જે પરીક્ષાના સેન્ટરો વિશે જે વાત કરવાની હતી, તો પરીક્ષાના સેન્ટરોમાં કુલ 195 સેન્ટરો, 195 જગ્યાએથી એક્ઝામ લેવામાં આવશે. તો મિત્રો, આ રીતના જે ગેટ 2022નું જે 2022નું જે શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશેની. મિત્રો, વધુ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો. અને હા, જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.